ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ ધોરણ પાંચ વિષય કોમ્પ્યુટર તેની અંદર પાઠ પાંચ વર્ડ માઇક્રોસોફ્ટ વર્ડ પેજ નંબર સત્યાવીસ પર ચેપ્ટર સ્ટાર્ટ થાય છે આજેનો ટોપિક છે આપણો કે વર્ડ શરૂ કરવા પેજ નંબર ટ્વેન્ટી સેવન અને બીજો ટોપિક છે કે વર્ડ વિન્ડો પેજ નંબર ટ્વેન્ટી નાઇન તો ચલો શરૂ કરી લઈએ માઇક્રોસોફ્ટ વર્ડ અહીંથી હું સર્ચ કરીશ મારી વર્ડ વિન્ડો ઓપન થઈ ગઈ બુકમાં વાંચું છું બુકમાં ધ્યાન આપજો બુક પ્રમાણે આપણે ચાલતા જઈએ તેમાં પહેલું છે વર્ડ વિન્ડો પેજ નંબર ટ્વેન્ટી નાઇન પહેલું છે ટાઈટલ બાર આપણે લાસ્ટમાં ભણી ગઈ કે ટાઇટલ બાર કોને કહેવાય કોઈ પણ પ્રોગ્રામ હોય તેની સૌથી પહેલી આડી પટ્ટી જે આપણને દેખાતી હોય તેને આપણે શું કહીએ છીએ ટાઈટલ બાર કહીએ છીએ હવે ટાઈટલ બારમાં તમને જે લોકો ડાયગ્રામ આપ્યો છે તે પ્રમાણે અહીંયા તમને દેખાડું છું શું કે છે ક્વિક એક્સેસ બાર જે આ આખી ટાઇટલ બાર છે ડાબી બાજુ થી લઈને જમણી બાજુ સુધીની આખી આડી પટ્ટી છે તેમાં તમને અહીંયા ત્રણ ચાર બટન દેખાય છે તો આટલા ભાગને આપણે શું કહીએ છીએ આટલા ભાગને ક્વિક એક્સેસ ટુલ બાર ક્વિક મતલબ કે ઝડપથી એક્સેસ મતલબ વપરવું ટુલ બાર મતલબ કે એક નાનકડી બાર ઝડપથી વપરાતા ટૂલ્સ શું કહીએ છીએ ક્વિક એક્સેસ પછી વચ્ચે શું આપેલું છે આપણને નામ ડોક્યુમેન્ટ વન માઈક્રોસોફ્ટ વર્ડ કોઈ પણ પ્રોગ્રામની જે ટાઇટલ બાર હોય તેમાં હંમેશા બે વસ્તુ આપેલી હોય એક પ્રોગ્રામનું નામ અને એક ડોક્યુમેન્ટનું નામ જ્યાં સુધી તમે તમારા ફાઇલને સેવ નહીં કરો ત્યાં સુધી આ ફાઇલનું નામ શું રહેશે ડોક્યુમેન્ટ વન એકવાર હું અમારી આ ડોક્યુમેન્ટને સેવ કરી લઉં છું તો જે નામથી હું સેવ કરીશ નામ અહીંયા રીનેમ થઈ જશે સપોઝ કે ડોક્યુમેન્ટ વન છે હવે હું અમારા આ ડોક્યુમેન્ટને આ ફાઇલને હું સપોઝ કે ડેમો નામથી સેવ કરી લઉં તો અહીંયા સેવ બટન ઉપર હું ક્લિક કરીશ અને શું કરીશ અહીંથી હું ડેમો અહીંથી તો ડોક્યુમેન્ટ વનની જગ્યાએ મેં શું નામ આપી દીધું છે ડેમો નામનું નામ આપી દીધેલું છે ત્યારબાદ લાસ્ટમાં શું બતાવે છે કે ત્રણ બટન આપેલા છે ડાઉન અને ક્લોઝ બટન બુકમાં વાંચું છું બુકમાં ધ્યાન આપજો ટાઇટલ બારની મધ્યમાં પ્રોગ્રામનું નામ મતલબ કે ડોક્યુમેન્ટ વન માઇક્રોસોફ્ટ વર્ડ તમે જોઈ શકો છો ડાબી બાજુના ખૂણા પર તમે ઓફિસ બટન જોઈ શકશો તમારા ડોક્યુમેન્ટને ખોલવા સેવ કરવા છાપવા માટે આ બટનનો ઉપયોગ થાય છે માઇક્રોસોફ્ટ ઓફિસને લગતો કોઈ પણ સોફ્ટવેર માઇક્રોસોફ્ટ વર્લ્ડ પાવર પોઈન્ટ એક્સેલ એક્સેસ ઇન્ફોપાથ ગ્રુ માઇક્રોસોફ્ટ ઓફિસના પેકેજની અંદર જેટલા જેટલા સોફ્ટવેર આવે છે કે દરેક સોફ્ટવેર ની અંદર તમને એક આ કોમન બટન જોવા મળશે કોમન બટન નું નામ શું છે માઇક્રોસોફ્ટ ઓફિસ બટન ઓફિસ બટન ઉપર હું ક્લિક કરીશ તો શું મને દેખાશે આપણે જોઈએ હું ઓફિસ બટન ઉપર એકવાર ક્લિક કરીશ તો મને એક ડ્રોપડાઉન મેનુ ઓપન થયેલું જોવા મળ્યું કે જેની અંદર મને ન્યુ ઓપન સેવ સેવેઝ પ્રિન્ટ પ્રિપેર સેન્ડ પબ્લિશ અને ક્લોઝ તમે જેટલા જેટલા ઓપ્શન ઉપર જાઓ છો તેને રિલેટેડ કઈ પણ સબ ઓપ્શન હશે તમને આ ભાગમાં જોવા મળશે અત્યારે ન્યુ કાંઈ નથી આવતું ઓપન ઉપર પણ કાંઈ નથી આવતું સેવ ઉપર પણ કાંઈ નહીં સેવમાં તો તમે સેવ ફાઇલના કયા ફોર્મેટની અંદર સેવ કરવા માંગો છો તેના વિશેના તમને અહીંયા અલગ અલગ પ્રકારના ઓપ્શન જોવા મળે છે પછી પ્રિન્ટ તમે કઈ રીતે પ્રિન્ટ કરવા માંગો છો પ્રિન્ટ કરવું છે ક્વિક પ્રિન્ટ કરવું છે કે પેલા પ્રિવ્યુ જોવું છે મતલબ કે અગાઉથી જોવું છે કેવું દેખાય છે ત્યારબાદ છે પ્રિપેર અલગ અલગ પ્રકારના ડોક્યુમેન્ટ એને સો મેન્યુ તમને અહીંયા જોવા મળે છે પછી સેન્ડ ને લગતા ઇમેલથી સેન્ડ કરવું છે ઇમેલ પણ કેવી રીતે પીડીએફ અટેચમેન્ટ કરવું છે એક્સપ્રેસ અટેચમેન્ટ કરવું છે કે ઇન્ટરનેટ ફેક્સ કરવું છે કેવી રીતે તમારે ફાઇલ ને મોકલવી છે તેના વિશેના ઓપ્શન આપેલા છે પબ્લિશ પબ્લિશને લગતા ઓપ્શન આપેલા છે અને ક્લોઝ તો તમે અહીં ઓફિસ બટન ઉપર ક્લિક કરશો તો તમને એક અલગ અલગ પ્રકારના ન્યુ ઓપન સેવ સેવેઝ પ્રિન્ટ આ બધા પ્રકારના ઓપ્શન જોવા મળશે તો આ જે બટન છે તેને આપણે શું કહીએ છીએ ઓફિસ બટન કહીએ છીએ પછી શું કે છે ક્વિક એક્સેસ ટૂલ બાર કે જેની અંદર ટાઇટલ બાર મેં તમને કીધેલું કે તમને આ જે ભાગ છે એને શું કહેવાય છે ક્વિક એક્સેસ ટૂલ બાર કે જેની અંદર સેવ પછી અન્ડુ પછી આ કાન્ટ રિપીટ આપણે કઈક લખી લઈએ અન્ડુ રીડુ પછી ન્યુ પછી સ્પેલિંગ એન્ડ ગ્રામર અને જેવા ટૂલ્સ ધરાવે છે જેનો વર્ડમાં ઘણી બધી વખત ઉપયોગ થાય છે આપણને ઘણા બધા ઓપ્શન આપેલા છે સેવ રિપીટ રીડુ સ્પેલિંગ એન્ડ ગ્રામર અંડુ આ બધા ઓપ્શન્સ આપણને ક્વિક એક્સેસ ટૂલ બાર ની અંદર આપેલા છે પણ બધા આપણને દેખાતા નથી તમારે દરેક ઓપ્શન જોવા હોય તો તમને ડ્રોપડાઉન મેનુ જેવું નાનકડું બટન જોવા મળે છે જેના પર હું ક્લિક કરીશ તો ન્યુ ઓપન સેવ ઇમેલ ક્વિક પ્રિન્ટ પ્રિન્ટ ટેલિંગ્રામર અંડુ રીડુ ડ્રોટેબલ મોર કમાન્ડ બિલો બિલ્લો રિબન અને મિનિમા તો ક્વિક એક્સેસ બાર ની અંદર તમને આટલા આટલા પ્રકારના સબ મેનુ જોવા મળે છે ત્યારબાદ શું કે છે જમણી બાજુના ખૂણા પર તમે ત્રણ બટન જોઈ શકો છો મિનિમાઇઝ રિસ્ટોર ડાઉન અને ક્લોઝ શું કે છે કે ટાઇટલ બાર ની જમણી બાજુ તમે ત્રણ બટન જોઈ શકો છો મિનિમાઇઝ રિસ્ટોર ડાઉન અને ક્લોઝ પછી આપણને યલો બોક્સ ની અંદર નોટ્સ આપેલી છે યાદ રાખો કરીને તે આપણે વાંચીએ જો તમે કોઈ આઇકન પર થોડી ક્ષણો માટે માઉસ પોઈન્ટર મૂકી મૂકી રાખશો તો તમને સ્ક્રીન ટીપ જોવા મળશે જે તે બટન નું નામ અને કાર્ય દર્શાવશે સપોઝ કે આ સોફ્ટવેરમાં હું પહેલી વખત આવેલી છું મને ખબર નથી કે આ દરેક ઓપ્શન કે જે ઓપ્શન વિશે તમને ખબર નથી અને તેના વિશે તમારે માહિતી મેળવવી છે તો શું કરવાનું તેના પર આપણે માઉસને મૂકી દેવાનું પછી હલાવવાનું નહીં તો જે તે ઓપ્શનને લગતું તેનું નામ અને તેનું કાર્ય શું છે તેના વિશેની માહિતી મળશે અત્યારે મેં માઉસ ઓફિસ બટન ઉપર રાખ્યું છે તો તરત જ મને એક બોક્સ જોવા મળે છે મેસેજ બોક્સ જોવા મળે છે તેને શું કહેવાશે સ્ક્રીન ટીપ કહેવાશે અને સ્ક્રીન ટીપની અંદર શું હશે આ બટનનું નામ શું કહેવાશે તો કે ઓફિસ બટન અને તેનું કાર્ય શું છે તો કે ક્લિક હિયર ટુ ઓપન સેવ ઓર પ્રિન્ટ એન્ડ ટુ સી એવરીથિંગ એલ્સ યુ કેન ડુ વિથ યોર ડોક્યુમેન્ટ શું કે છે તમે ઓપન કરી શકો છો સેવ કરી શકો છો પ્રિન્ટ કરી શકો છો એવું ઘણું બધું કરી શકો છો રિલેટેડ હોય સપોઝ કે મને જોવું છે આ બટનનું નામ શું છે મને ખબર નથી તો તેના પર મેં માઉસ રાખ્યું તરત જ મને મેસેજ આવ્યો સ્ક્રીન ટીપ નો શું છે એનું નામ સેવ બટન પછી અન્ડુ ટાઈપિંગ પછી રિપીટ ટાઈપિંગ મતલબ કે રીડુ અને આનું નામ શું છે મને ખબર નથી તો હું શું કરીશ મેસેજ ઉપર ઈ ઓપ્શન ઉપર મેં માઉસ રાખેલું છે તરત જ મને સ્ક્રીન ટીપ હાઈલાઈટ થઈ સ્પેલિંગ એન્ડ ગ્રામર સ્પેલિંગ એન્ડ ગ્રામરનો ઉપયોગ શું છે તો કે ચેક ધ સ્પેલિંગ એન્ડ ગ્રામર ઓફ ધ ટેક્સ્ટ ઇન ધ ડોક્યુમેન્ટ તમે આ ની અંદર જે કાંઈ પણ લખો છો તેને લખતા તમે સ્પેલિંગ અને ગ્રામરને ચેક કરી શકો છો હાઇલાઈટ પીડા બોક્સ પછીનો પેરેગ્રાફ વાંચું છું મિનિમાઇઝ પર ક્લિક કરો ડેસ્કટોપ પરથી વર્ડ વિન્ડો અદ્રશ્ય થઈ જશે હવે તમે ટાસ્ક બાર પર માત્ર તેનું આઇકન બટન જોઈ શકશો શું કે છે કે મિનિમાઇઝ બટન હું ક્લિક કરીશ તો મારી વર્ડની વિન્ડો અદ્રશ્ય થઈ જશે મારી ડેસ્કટોપની સ્ક્રીન ઉપર ક્યાંય મને વર્ડ વિન્ડો દેખાતી નથી પણ પાછી આગળ શું કે છે કે ટાસ્ક બાર પર તમે તેનું આઈકન જોઈ શકો છો તમે જોઈ શકો છો કે નીચેની જે આખી બાર હોય તેને આપણે શું કહીએ છીએ ટાસ્ક બાર ટાસ્ક બાર પર તમે તેનું આઈકન જોઈ શકો છો હવે વર્ડ વિન્ડો ને ફરીથી જોવા માટે ટાસ્ક બાર પર તેના આઈકન ઉપર આપણે એકવાર ક્લિક કરશો અહીંયાથી તરત જ મારી વર્ડ વિન્ડો ઓપન થયેલી બતાશે સપોઝ કે અહીંયા હું એક શબ્દ લખું છું કોમ્પ્યુટર અને હું મિનિમાઇઝ કરું છું તો મિનિમાઇઝ કરીશ વર્ડ વિન્ડો અદ્રશ્ય થઈ જશે અને મેં જે કોમ્પ્યુટર શબ્દ લખેલો હતો તે એઝ ઇટ ઇઝ એમ રહેશે ને પાછું હું ટાસ્ક બાર પર જે વર્ડ નો સિમ્બોલ છે આઇકન છે તેના પર ક્લિક કરીશ તરત જ મારું જ્યાં મેં છેલ્લું કાર્ય કરેલું હતું ત્યાં જ હું ઊભી હઈશ મતલબ કે મેં જે કઈ કાર્ય કરેલું હતું તે વયું જશે નહીં પછી શું કે છે કે ડાઉન પર ક્લિક કરો વર્ડ વિન્ડો નાની થઈ જશે અત્યારે તમે જોઈ શકો છો કે મારી માઇક્રોસોફ્ટ વર્ડની આખી વિન્ડો આખી ફૂલ સ્ક્રીનમાં મને જોવા મળે છે એના પછીનો ઓપ્શન મને શું કે છે ડાઉન પર ક્લિક કરીશ એટલે મારી વર્ડ વિન્ડો નાની થયેલી મને જોવા મળશે નાની સ્ક્રીનમાં આવી રહી આપણી વર્ડ વિન્ડો અહીંયા અહીંયા સુધીમાં હવે સપોઝ કે મારે પાછું મોટી સ્ક્રીનમાં જોઈએ છે મતલબ કે જેવી રીતે પેલી આખી ફૂલ સ્ક્રીનમાં હતું તે જ રીતે મારે પાછું જોઈએ છે તો હું શું કરીશ અહીંથી મેક્સિમાઇઝ ઉપર ક્લિક કરીશ એટલે મારી વર્ડ વિન્ડો પાછી ફૂલ સ્ક્રીનમાં આવી ગઈ પાછી મારે નાની સ્ક્રીનમાં જોઈએ છે તો પાછું અહીંથી રિસ્ટોર ડાઉન કરીશ તો તમે જયારે તમે અહીંયા બે ડબલ ચોરસ આવે છે ને વર્ડ વિન્ડો તમારી ફૂલ સ્ક્રીનમાં હોય અને તમે એને નાની કરો છો તો એને શું કહેવાશે રિસ્ટોર ડાઉન કરેલું કહેવાશે અને જયારે તમારી વિન્ડો નાની હશે અને તમારે તેને પાછી ફૂલ સ્ક્રીનમાં કરવી છે તો એને શું કહેવાશે મોટું કરવું છે તો એને શું કહેવાશે મેક્સિમાઇઝ કરેલું કહેવાય છે ડાઉન અને મેક્સિમાઇઝ બે એક જ વખત વપરાય છે પણ ક્યારે કોનો ઉપયોગ છે ક્યારે તેને શું કહેવાય તે બરાબર યાદ રાખવાનું જયારે ફૂલ સ્ક્રીનમાંથી નાની સ્ક્રીન કરવી છે ત્યારે આપણે શું કહીએ છીએ મતલબ કે મારી ફૂલ સ્ક્રીનમાંથી માંથી નાની સ્ક્રીન થઈ ગઈ છે કે વર્ડ વિન્ડોને બંધ કરવા માટે ક્લોઝ બટન ઉપર ક્લિક કરો શું કે છે કે જ્યારે તમારું એકવાર ડોક્યુમેન્ટની અંદર બધા જ કાર્ય પૂરા થઈ જાય હવે મારે આનો કાંઈ ઉપયોગ છે નહીં અને તમારી ફાઇલ ને તમે સેવ કરી હોય આપણે અહીંથી સેવ કરી દઈએ હવે મારે આ ડોક્યુમેન્ટ કોઈ પણ પ્રકારનું કામ છે નહીં તો છેલ્લે હું શું કરીશ વર્ડ વિન્ડો ને બંધ કરી દઈશ એટલે મારી વર્ડ નો જે પ્રોગ્રામ છે તે ક્લોઝ થઈ ગયેલો છે હવે મારે ફરીથી કલવો છે તો પાછું હું વર્ડ લખીશ હું શું કરીશ ઓફિસ બટન માંથી ઓપન મતલબ કે જે મેં ડેમો વાળી ફાઇલ ખોલી બનાવેલી હતી તે મારે જોઈએ છે એટલે હું ડેમો વાળી ફાઇલ આ ફાઇલ આવી કઈ કોમ્પ્યુટર નામનો શબ્દ હા તો અત્યાર સુધી આપણે શું ભણ્યા કે કોઈ પણ સોફ્ટવેર હોય તેની પહેલી ચારડી લાઈન છે તેને આપણે શું કહીએ છીએ ટાઇટલ બાર કહીએ છીએ ટાઇટલ બારની ડાબી બાજુ શું હોય ક્વિક એક્સેસ ટૂલ બાર અને જમણી બાજુ ત્રણ બટન આવેલા હોય અને ક્લોઝ ને ટાઇટલ બાર ની બરાબર વચ્ચે શું આવેલું હોય છે પ્રોગ્રામનું નામ અને ફાઇલનું નામ આપણો પ્રોગ્રામ કયો છે માઇક્રોસોફ્ટ વર્ડ અને આ જે બટન છે તે દરેક માઇક્રોસોફ્ટ ઓફિસના સોફ્ટવેર ની અંદર આવેલો હશે તો આ બટનને આપણે શું કહીએ છીએ ઓફિસ બટન કહીએ છીએ આ ટોપિક હું અહીંયા પૂરો કરું છું ત્યાર પછીનો આજનો બીજો ટોપિક છે કે વર્ડ વિન્ડો પેજ નંબર ટ્વેન્ટી નાઇન પર બીજો ઓપ્શન છે મેનુ બાર અત્યારે આપણે ટાઈટલ બાર સૌ પ્રથમ પેલા હું પાછું વર્ડ ઓપન કરી લઉં અમારી વર્ડ વિન્ડો ઓપન થઈ ગયેલી દેખાય છે બુકમાં ધ્યાન આપજો મેનુ બાર નીચેના ટેબ ધરાવે છે આપણે જોઈ ગયા ફર્સ્ટ વિડીયોમાં કે કોઈ પણ પ્રોગ્રામ હોય તેમાં ટાઇટલ બાર મેનુ બાર રિબન સ્ટેટસ બાર આટલું દરેક પ્રોગ્રામની અંદર કોમન હોય તો બીજો ઓપ્શન છે મેનુ બાર હોમ ઇન્સર્ટ પેજ લેઆઉટ રેફરન્સ મેઇલિંગ રિવ્યુ અને વ્યૂ તો આ જે દરેક મેનુ બટન છે એને આપણે શું કહીએ છીએ આખી આડી પટ્ટીને મેનુ બાર કહીએ છીએ તમને ડાયગ્રામમાં આપેલું છે ચિત્ર બુકમાં વાંચો છો બુકમાં ધ્યાન આપજો હોમ ઇન્સર્ટ પેજ લેઆઉટ રેફરન્સીસ મેલિંગ્સ રિવ્યુ અને વ્યૂ જ્યારે તમે એક ટેબ પર ક્લિક કરો ત્યારે રિબન નીચે સંબંધિત ટૂલ દર્શાવે છે જે તમને વર્ડ ડોક્યુમેન્ટ રચના ડોક્યુમેન્ટ રચવા અને તેમાં કામ કરવા માટે મદદ કરે છે શું કહે છે કે જેવું હું હોમ બટન ઉપર ક્લિક કરીશ એટલે રિબનમાં જેટલા પણ ઓપ્શન છે તે ચેન્જ થઈ જશે એવી જ રીતે હું ઇન્સર્ટ ઉપર ક્લિક કરીશ તો રિબન ની અંદર દરેક ઓપ્શન ચેન્જ થઈ જશે એવી રીતે પેજ લેઆઉટ રેફરન્સીસ મેલિંગ રિવ્યુ અને વ્યૂ તો શું દર્શાવે છે કે હોમ બટન ને રિલેટેડ જેટલા પણ આપણી પાસે ઓપ્શન છે તે દરેક ઓપ્શન્સ આપણને અહીંયા રિબિનની અંદર દર્શાવે છે તેવી જ રીતે ઇન્સર્ટને લાગતા કંઈ પણ ઓપ્શન છે કે ઇન્સર્ટ પિક્ચર કરવું છે ટેબલ કરવું છે ક્લિપ આર્ટ કરવું છે શેપ ચાર્ટ તમારે કંઈ પણ પેજ ની અંદર નવું એડ કરવું છે તો તે વસ્તુ શેની અંદર હશે ઇન્સર્ટ બટનની અંદર હશે પછી પેજ લેઆઉટને રિલેટેડ કાંઈ પણ ઓપ્શન હશે કે માર્જિન સેટ કરવું છે કે ઓરિએન્ટેશન સેટ કરવું છે સાઇઝ સેટ કરવી છે કોલમ સેટ કરવું છે વોટરમાર્ક સેટ કરવું છે પેજનો કલર પેજની બોર્ડર તો પેજ ને લગતા કાંઈ પણ ઓપ્શન્સ હશે તે પેજ લેઆઉટના રિબનની અંદર આપણને અવેલેબલ હશે તેવી જ રીતે ને લગતા કાંઈ પણ ઓપ્શન હશે મેઇલિંગને લગતા કાંઈ પણ ઓપ્શન હશે રિવ્યુ ને લગતા કાંઈ પણ ઓપ્શન હશે અને ઓપ્શન છે તો દરેક બટનની અંદર જે કઈ પણ ક્લિક કરીએ છીએ આપણે તે રિબન ની અંદર દરેક ઓપ્શન ચેન્જ થાય છે મતલબ કે હું જે બટન ઉપર ક્લિક કરીશ તેની રિલેટેડ દરેક ઓપ્શન રિબન ની અંદર મને દેખાશે પછી શું કહે છે ઉદાહરણ તરીકે હોમ બટન પર ક્લિક કરો તો આપણે હોમ બટન ઉપર ક્લિક કરીએ રિબન નીચેના કેટલાક ટૂલ્સ દર્શાવશે જે તમને ફોન્ટ સ્ટાઇલ પેરેગ્રાફ સ્ટાઇલ પસંદ કરવા અને પસંદ કરેલ ટેક્સ્ટ કટ કોપી અને પેસ્ટ કરવામાં મદદ કરશે લખાણ કરવા કે લખાણ શોધવા માટે અથવા તો બદલવા માટેના ટૂલ્સ પણ તે ધરાવે છે શું કે છે કે હોમ બટન ની અંદર મને પેરેગ્રાફ ને લખતા અહીંયા તમને અલગ અલગ ગ્રુપ આપેલા છે તમે જોઈ શકો છો કે ક્લિપ બોર્ડ નું ગ્રુપ છે ફોન્ટ રિલેટેડ ગ્રુપ છે પેરેગ્રાફ નું ગ્રુપ છે સ્ટાઇલ નું ગ્રુપ છે ને એડિટીંગનું ગ્રુપ છે એવી જ રીતે દરેક ની અંદર જે તમે ક્લિક કરો છો અને નીચે જે ની અંદર તમને અલગ અલગ પ્રકારના ગ્રુપો જોવા મળે છે આ પેજ નું ગ્રુપ છે ટેબલ નું ગ્રુપ છે ઇલુસ્ટ્રેશન નું ગ્રુપ છે લિંક નું ગ્રુપ છે હેડ અને ફૂટર નું ગ્રુપ છે ટેક્સ્ટ નું ગ્રુપ છે ને સિમ્બોલ્સ નું ગ્રુપ એવી જ રીતે પેજ લેઆઉટ ની અંદર પેજ સેટઅપ્સ છે પેજ બેકગ્રાઉન્ડ છે પેરેગ્રાફ રિલેટેડ કઈ પણ ઓપ્શન ઓફ કન્ટેન્ટ ફૂટનોટસ સિટીઝન્સ એન્ડ બિબલિયોગ્રાફી કેપ્શન્સ ઇન્ડેક્સ ટેબલ ઓફ ઓથોરિટીઝ પછી મેઇલિંગને લગતા ક્રિએટ સ્ટાર્ટ મેઇલ મચ રા અને ફિનિશ માં તો કે પ્રૂફિંગ એન્ડ શો ઝૂમ વિન્ડો અને મેક્રોસ તો તમે જે કંઈ પણ મેનુ બટન ઉપર ક્લિક કરો છો તો તેને રિલેટેડ રિબન ચેન્જ થશે અને રિબન ની અંદર તમને અલગ અલગ પ્રકારના વિભાગ આપેલા છે સપોઝ કે હું મારે ફોન્ટની સાઈઝ વધારવી છે તો ફોન્ટ ગ્રુપની અંદર હું અહીંથી સાઈઝ ઇન્ક્રીઝ કરીશ અને એમાં હું કઈ પણ શબ્દ લખીશ હવે મારે આને કલર કરવો છે ફોન્ટ ગ્રુપની અંદર ટેક્સ્ટ કલરની અંદર હું આનો કલર ચેન્જ કરી શકીશ હવે સપોઝ કે મારે એને પેરેગ્રાફમાં સાઈડમાં ગોઠવવો છે તો પેરેગ્રાફની અંદર હું આવી રીતે સેટ કરી શકીશ પછી કાંઈ પણ સ્ટાઇલ ચેન્જ કરવી હોય તો અહીંથી આપણે સ્ટાઇલ ચેન્જ જો અહીંયા ક્લિક કરીશ તો એ પ્રમાણે તમારા ફોન્ટની સ્ટાઇલ ચેન્જ થઈ જશે અત્યારે આપણે આ રાખીએ છીએ પછી ક્લિપ બોર્ડમાં કોપી કરવી છે તો આને હું કોપી કરીશ પછી એન્ટર કી આપીને નવી લાઈનમાં જઈને હું શું કરીશ અહીંથી પેસ્ટ કરીશ તો તરત જ પેસ્ટ થઈ ગયું તો કટ કોપી પેસ્ટ છે રિલેટેડ કોઈ પણ સ્ટાઇલ છે કે કોઈ પણ એડિટિંગ કરવું છે તો અલગ અલગ પ્રકારના વિભાગ આપેલા છે તો આપણે આઈડેન્ટિફાય કરી શકીએ કે ચલો મારે ફોન્ડ કલર ચેન્જ કરવો છે તો મારે કયા ગ્રુપમાં જવાનું થશે ફોન્ટ ગ્રુપની અંદર ત્યાર પછી આપણને શું કે છે ડાયાગ્રામ પછીની લાઈનમાં કે વર્ડના ઉપયોગ માટે કોઈ પણ મદદ મેળવવા મેનુ જમણી બાજુએ માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ હેલ્પ બટન પર ક્લિક કર્યો હવે સપોઝ કે માઇક્રોસોફ્ટ વર્ડ નો પ્રોગ્રામ મારા માટે નવો છે આમાં દરેક ઓપ્શન નો ઉપયોગ મને ખબર નથી મારે કઈક હેલ્પ જોઈએ છે તો હું શું કરીશ કે આપણને જે મેનુ બાર આપેલી છે અહિયાં તે મેનુ બાર માં સૌથી છેલ્લે જમણી બાજુએ જોઈએ આપણને ક્વેશ્ચન માર્ક કરીને આઈકન આપેલો છે ઈ આઈકન ઉપર હું માઉસ રાખીશ એટલે આપણને સ્ક્રીન ટીપ શો થશે એનું નામ શું છે કે માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ હેલ્પ આના પર હું ક્લિક કરીશ એટલે માઇક્રોસોફ્ટ ઓફિસ ને વર્ડ ને રિલેટેડ કંઈ પણ મને ક્વેરી હશે તે આની અંદર હું જોઈને આઉટ કરી શકીશ આ માઇક્રોસોફ્ટ વર્ડ હેલ્પ આપણું ઓપન થઈ ગયું ત્યાર પછી આપણને શું કે છે ત્રીજા નંબરનું કે ટેક્સ્ટ ટેક્સ્ટ એરિયા આ એરિયામાં તમે તમારું લખાણ કરી શકો છો એરિયામાં નાની ઉભી રેખાથી દેખાય છે તેને આપણે શું કહીએ છીએ કરસર કહીએ છીએ ટેક્સ્ટ એરિયામાં તમે માઉસ પોઈન્ટર લઈ જાઓ ત્યારે એરો બદલાઈ જશે અને તે આઈ જેવો મતલબ દેખાશે આજે સફેદ ભાગ છે આ છે આખે આખો સફેદ ભાગ છે તેને આપણે શું કહીએ છીએ ટેક્સ્ટ એરિયા કહીએ છીએ અને સફેદ ભાગની અંદર આપણે કંઈ પણ લખાણ લખી શકીએ છીએ અને શું કહે છે પછી કે તમને જે એક ઊભી લીટી દેખાય છે જે ઝબુકતી હોય છે તેને આપણે શું કહીએ છીએ કરસર કહીએ છીએ અને જેવું મારે કાંઈ પણ લખવું હશે એટલે હું અહીંયા કાંઈ પણ લખી સપોઝ કે અત્યારે હું અહીંયા કોમ્પ્યુટર નામનો વર્ડ લખું છું અને જેવું હું ટેક્સ્ટની બાજુમાં મારું કર્સર લઈ જઈશ એટલે મને અહીંયા આઈ જેવો એક સિમ્બોલ દેખાય છે તમે જોઈ શકો છો અહીંયા આ જે હું ગોળ ગોળ ફેરવું છું તે મારો આઈ જેવો સિમ્બોલ તમને દેખાશે ચોથા નંબરનું શું કહે છે કે આપણને આપણે પેલા કંઈક લખી લઈએ ચોથા નંબરનું શું કહે છે સ્ટેટસ બાર ચાલુ ડોક્યુમેન્ટના પેજ નંબર વર્ડ કાઉન્ટ ઝૂમ લેવલ વગેરેની માહિતી દર્શાવે છે શું કે છે કે મારા આ પેજની અંદર ટોટલ નંબર ઓફ શબ્દ કેટલા છે અક્ષર કેટલા છે કેટલા પેજીસ છે અને મારું ઝૂમ લેવલ મતલબ કે મારું પેજ નાનું છે મોટું છે તેના વિશેની મને માહિતી આપે છે અત્યારે મારી પાસે આપણે સ્ટેટસ બાર ક્યાં હોય છે અહીંયા નીચે હોય છે આપણે વન બાય વન જોતા જઈએ સૌથી પહેલું શું છે કે પેજ વન ઓફ ટુ અત્યારે મારી પાસે એક જ પેજ છે હું એક નવા નવા પેજમાં એક ઓફ તેર એટલે મારી પાસે ટોટલ કેટલા પેજ છે તેર અત્યારે હું ક્યાં પેજ ની અંદર રૂપી છું તો કે પેલા પેજ ની અંદર પછી શું કે છે વર્ડ્સ મતલબ કેટલા આઠ તો આપણે ગણી લઈ આ એક પછી આ બે પછી ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો મારી પાસે ટોટલ કેટલા અંદર વર્ડ છે તો કે આઠ શબ્દ મેં લખેલા છે અને કઈ લેંગ્વેજમાં લખેલા છે તો કે કે ઇંગ્લિશ લેંગ્વેજની અંદર પછી લાસ્ટમાં આપણને શું કહે છે કે નું લેવલ અત્યારે તમને અહીંયા એસી ટકા દેખાતું હશે તો મારું આ પેજ નું સાઈઝ કેટલી છે એસી ટકાની છે સપોઝ કે મારે એને ઓછી કરવી છે તો હું ઝૂમ આઉટ એટલે કે માઇનસ ઉપર ક્લિક કરીશ તો મારા પેજ નાના નાના થઈ ગયા તો એકની અંદર જ મારા ટોટલ પેજ આવી ગયા આપણે ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર તો ટોટલ આપણે તેર પેજ હતા હવે મારે પેજ ને મોટું કરું છું તો હું શું કરીશ ઝૂમ ઇન મતલબ કે પ્લસ સાઇન ઉપર ક્લિક કરીશ હવે ઝૂમિંગ મોટું તો થાય છે પણ કેટલા ટકા મોટું થયું તે મારે જોવું હોય તો અહીંથી આપણે પર્સન્ટેજ જોઈ શકીએ ત્રીસ ટકા જેટલું પેજ મારું મોટું છે તમે રીતે નાણાં મોટા કરી શકો છો સૌથી પહેલી રીત અહીંયા પર્સન્ટેજ ઉપર જઈ જેટલી સાઈઝ જોતી હોય એટલા બાદ ટીક કરી અહીંથી મેં સો ટકા સેટ કરેલી છે અહીંથી ઓકે તો અત્યારે મારા પેજની સાઈઝ કેટલી છે સો ટકા બીજી રીત હું ડાયરેક્ટ અહીંથી પ્લસ માઇનસ ક્લિક કરીને પેજને નાના મોટા સેટ કરી શકીશ તો આ થઈ મારી ત્રીજી રીત રીત બીજી હવે હું ત્રીજી રીત મારે તમને અહીંયા દેખાય છે એક બટન જેવું ઝૂમ લખેલું એને હું પ્લસ માઇનસ ની તરફ લઈ જઈશ તો મારા પેજ નાના થશે અને પ્લસ ની તરફ લઈ જઈશ તો અહીંથી પેજ મારા મોટા થશે તો તમે પેજને ટોટલ ત્રણ રીતે નાના મોટા કરી શકો છો આ પહેલી રીત પછી અહીંયા માઇનસ ઉપર ક્લિક કરશું પ્લસ ઉપર તો આ બીજી રીત ડાયરેક્ટ તમે ઝૂમ બટન એ પ્રમાણે તમે નાના મોટા પેજને કરી શકો છો તો આ આપણે શું જોયું ઝૂમ તો અત્યાર સુધી આપણે શું ભણ્યા કે માઇક્રોસોફ્ટ વર્ડમાં જે સૌથી પહેલી બાર દેખાય છે તેને આપણે શું કહીએ છીએ ટાઇટલ બાર કહીએ છીએ ને ટાઇટલ બાર ની અંદર શું હોય ક્વિક એક્સેસ ટુલ બાર હોય પછી આપણા પ્રોગ્રામનું નામ અને આપણા ડોક્યુમેન્ટનું નામ લાસ્ટમાં શું હોય છે ત્રણ બટન હોય છે મિનિમાઇઝ મેક્સિમાઇઝ અથવા તો રિસ્ટોર ડાઉન અને લાસ્ટમાં શું હોય છે ક્લોઝ બટન કે જે ક્લોઝ કરવાથી આપણો પ્રોગ્રામ બંધ થઈ જશે પછી બીજું શું ભણી આપે કે મેનુ બાર કોને કહેવાય તો ટાઇટલ બાર પછીની જે આખી આ આડી પટ્ટી છે તેને આપણે શું કહીએ છીએ મેનુ બાર કહીએ છીએ ટોટલ આપણી પાસે કેટલા મેનુ છે હોમ એક ઇન્સર્ટ બે પેજ લેઆઉટ ત્રણ રેફરન્સ ચાર મેલિંગ પાંચ રિવ્યુ છુ સાત તો આ છે મેનુ બટન છે મારી પાસે અલગ અલગ પ્રકારના અને હું જે કંઈ પણ મેનુ પર ક્લિક કરીશ એટલે એને મેનુને રિલેટેડ નીચેના ઓપ્શન્સ મારા ચેન્જ થશે અત્યારે હોમ ની અંદર આ પ્રકારના ઓપ્શન છે સપોઝ કે ઇન્સર્ટમાં જઈશ તો ઓપ્શન ચેન્જ થઈ ગયા જે મેન્યુમાં ચાઇશ તેને લગતા મારા ઓપ્શન નીચે ચેન્જ થશે તો જે આખે આખું લંબચોરસ બોક્સ છે તેને આપણે શું કહીએ છીએ રિબન કહીએ છીએ રિબન ની અંદર આપણે અલગ અલગ ગ્રુપ આપેલા છે ક્લિપબોર્ડ નું ગ્રુપ ફોન્ટ નું ગ્રુપ પેરેગ્રાફ સ્ટાઇલ્સ અને એડિટિંગ અને મેનુ બાર માં સૌથી છેલ્લે એક બટન આપેલું છે તેને આપણે શું કહીએ છીએ હેલ્પ મેનુ કહીએ છીએ એના પર ક્લિક કરીશ એટલે વર્ડ ને લગતી કંઈ પણ મારે હેલ્પ જોતી હશે તે હું જોઈ શકીશ ત્યારબાદ આપણને એક સફેદ એરિયા ભાગ આપેલો છે સફેદ પેજ જેવું દેખાય છે તો સફેદ ભાગ છે તેને આપણે શું કહીએ છીએ ટેક્સ્ટ એરિયા કે જેની અંદર આપણે કંઈ પણ લખાણ લખી શકીએ છીએ ચિત્રને મૂકી શકીએ છીએ શેપને આપણે દોરી શકીએ છીએ તો જે પેજ છે એને આપણે શું કહીએ છીએ ટેક્સ્ટ એરિયા પછી આપણને એક નાનકડી કાળા કલરની લાઈન દેખાય છે જબુક તેવી મોટી કરીને દેખાડું